नमस्कार, समय गुजरात साथे हूँ परेश। समाचार शुरू करता पहला मुख्य समाचार पर एक नजर। पाटण कलेक्टर निवास स्थाने नवा वर्ष की शुभकामनाओं पाठवा माटे जिला अधिकारी तथा कर्मचारियों योजायो शुभेच्छा कार्यक्रम। आज से शुरू थता विक्रम संवत 2076 नवा वर्ष समग्र गुजरात दर्शक मित्रों ने समय गुजरात टीम तरफ थी हार्दिक शुभकामनाओं पाठवामां आवे छे। अने हवे समय गुजरात विस्तार थी पाटण कलेक्टर निवास स्थाने नवा वर्ष की शुभकामनाओं पाठवा माटे जिला अधिकारी तथा कर्मचारी ने शुभेच्छा कार्यक्रम योजायो हतो, जेमा पाटण जिला डीवायएसपी डीडीओ पाटण मामलतदार सहित अधिकारी कलेक्टर आनंद पटेल तथा नायब कलेक्टर ने बुके आपी नवा वर्ष की शुभकामनाओं पाठवी थी। વિક્રમ સંવંત 2075નું એક વધુ વર્ષ પૂરું થઈ ગયું અને આપણે આવીને ઊભા છીએ આ નવા વિક્રમ સંવંત વર્ષ 2076ના પગથારે। દિલમાં નવી આશાઓ અને નવા અરમાનોના દીવાઓના પ્રકાશનું પર્વ દિવાળી એટલે કે દીપાવલી। પ્રકાશનું આ પર્વ હિન્દુ ધર્મના માનીતા અને જાણીતા આ પર્વ દિવાળીના પર્વમાં બહારના દીવાઓની હારમાળાનો પ્રકાશ તો થાય જ છે, એની સાથે આંતરિક એટલે કે આત્માના પ્રકાશને પણ ઉજાગર કરવાનો તહેવાર છે। ત્યારે મારા માનવંતા ગ્રાહકો, સ્નેહીજનો, મિત્રો, સગા સંબંધીઓ, અધિકારીશ્રીઓ, વિવિધ પોલિટિકલ પાર્ટીના નેતાઓ અને વિજ્ઞાપનદાતાઓ તેમજ સમય ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રોને દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ। આ પ્રસંગે પ્રભુ આપને સુખ સંપત્તિ, ઐશ્વર્ય, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધિ અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર વૈભવથી પરિપૂર્ણ થાય તેવી મારી અને મારા પરિવાર વતી શુભેચ્છાઓ તેમજ પ્રભુશ્રીને પ્રાર્થના। શુભ પ્રસંગે સમગ્ર ગુજરાતની અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રોને શુભેચ્છા છે, નવા વર્ષના અભિનંદન પાઠવું છું અને આ ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એમને પરમાત્મા એમને શક્તિ આપે એવી શુભેચ્છા પાઠવું છું। નવું વર્ષ એક નવી આશા લઈને આવે છે। આગામી નવું વર્ષ પાટણ જિલ્લાના લોકો માટે અઢળક ખુશીઓ લઈને આવી રહ્યું છે, ત્યારે જિલ્લાના તમામ લોકોને વેલ્થ હેલ્થ માટે શુભકામનાઓ। જિલ્લાના તમામ લોકોમાં સદભાવના ભાઈચારો વધી રહે અને જ્યારે પાટણ જિલ્લો વિકાસની ગતિ પકડી રહ્યો છે ત્યારે જિલ્લાના તમામ લોકોના સર્વાંગી વિકાસ માટે પણ આજના તબક્કે શુભકામનાઓ। નવા વર્ષ માટે મારા રોટરી મિત્રો, ડૉક્ટર્સ મિત્રો અને તમામ સ્નેહીજનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। દિવાળી પર્વ અને આવતું નવું વર્ષ દરેક પાટણ નગરજનોનું સારું, ફળદાયી, સુખદાયી નીવડે એવી મારી શુભકામનાઓ।
દિવાળીનું પર્વ અને બેસતા વર્ષની શુભેચ્છાઓ. નવું વર્ષ આપના માટે સમગ્ર ગુજરાત ને સમગ્ર જિલ્લા ને મારા મત ક્ષેત્રની વિસ્તારના લોકોની સુખેકારી, સુખ શાંતિ, સમૃદ્ધિ અને લોકોમાં માયાળુ, દયાળુ અને એકબીજાને હળી મળીને વર્ષે તેવું નવું વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે સદારામ બાપાનો સંદેશો, જે વ્યસનમુક્ત સમાજ બને, આપણો દેશ, આપણું ગુજરાત, આપણો જિલ્લો તેમજ મારો મત વિસ્તારના લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિના શુભેચ્છા સાથે વ્યસનમુક્ત બને તેવી આશા અને અપેક્ષા સાથે સર્વ અને નવા વર્ષના નૂતન વર્ષ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ખેડૂત ભાઈઓ, વેપારીઓ તથા જનતાને બજાર સમિતિ તરફથી દિવાળીની શુભકામના પાઠવું છું ને આવનાર નવા વર્ષમાં આપ સૌનું નવું વર્ષ ફળદાયી નીવડે એ હું તમને શુભકામના પાઠવું છું. બજાર સમિતિ પાટણ એ ખેડૂતો માટેની એક સંસ્થા છે. ખેડૂતો માટે નવી નવી સ્કીમો વાયર ફેન્સિંગ છે, તારપત્ર સહાયથી આપવામાં આવે છે, અકસ્માત મૃત્યુમાં મદદરૂપ થવામાં આવે છે. તો દરેક ખેડૂત ભાઈઓને મારી વિનંતી કે આ સંસ્થાના ખેડૂતોના માટે લાભાર્થની નો લાભ લે અને એ વસ્તુઓ ખરીદે. વિદ્યાર્થીઓને શિક્ષણની બુકો માટે પણ 12 મહિને 1.5 લાખ બુકોની વેચણી, ચોપડાઓનું વિસ્તરણ કરવામાં આવે છે. તેમજ ખેડૂતો માટે ભોજનાલય સારી બનાવવામાં આવ્યું છે. તેમજ ચોમાસામાં માર્કેટની ફેસિલિટી માટે ટ્રાફિકની સમસ્યા દૂર થાય એના માટે માર્કેટ કમિટી તમામ પગલાં ભરેલા છે. તેમજ પાણીનો નિકાલ કરવા માટે પણ અંડરગ્રાઉન્ડ સરસ ગટર બનાવીને વરસાદી પાણીનું માર્કેટમાં ભરાય તેવી સુવિધા પણ માર્કેટ કમિટી કરી છે. નવા વર્ષમાં સૌ ખેડૂત ભાઈઓને, વેપારીઓને અને મિત્રમંડળને અને સગાવાળોને, સંબંધીઓને મારી શુભકામના. પાટણની ધર્મપ્રેમી જનતા માટે આવનારો નવું વર્ષ સુખ સમૃદ્ધિ લઈને આવે, આપના ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય, આપનું અને આપના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે તેવી શુભકામનાઓ સાથે આપ સર્વેને નૂતન વર્ષ અભિનંદન. વંદે માતરમ. ભારત માતા કી જય. પાટણ જિલ્લાની તમામ પ્રજાને દિવાળીની ખૂબ શુભેચ્છાઓ અને આવતું નવું નૂતન વર્ષાભિનંદન સૌને સારું નીવડે એવી ભગવાનને પ્રાર્થના, માતાજીને પ્રાર્થના કરું છું. સૌ મિત્રો, એક્ટિવ ગ્રુપ વતી હું સર્વ મિત્રોને, મારા દાતાશ્રીઓને તથા એક્ટિવ ગ્રુપ ચલાવવામાં જે સહયોગી રહ્યા છે, જે મિત્રો, મીડિયા છે, પબ્લિક છે અને જે દાતાઓ છે, એ સર્વને મારી દિલથી શુભકામનાઓ. સર્વના ધંધા સારા ચાલે, સૌ પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ માતાજીને પ્રાર્થના અને સૌ પાટણની પ્રજા પણ ખૂબ હરખથી રહે અને ખૂબ એમનો પણ વિકાસ થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મારી 18 પાટણ વિધાનસભાના મતદારો, પાટણ જિલ્લાના મતદારો અને સમગ્ર ગુજરાતના મતદારોને હું નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. જે રીતે દીપાવલી એ પ્રકાશનું પર્વ છે, એ રીતે નવું વર્ષ અને દીપાવલી આપના સર્વેના જીવનની અંદર પ્રકાશ લાવે, આપણું પારિવારિક જીવન બહુ સુખ, સમૃદ્ધિ અને શાંતિવાળું બને અને માં ભગવતીની કૃપા આપના સૌના પરિવાર ઉપર કાયમ રહે
એવી પ્રાર્થના કરું છું. છેલ્લા બે વર્ષથી આપે મને ચૂંટ્યો છે, મારા ઉપર ભરોસો મૂક્યો છે. મારા લાયક જે પણ કામ થાય એ બે વર્ષમાં મેં કરવાનો પ્રયાસ કર્યો છે. આ બે વર્ષ દરમિયાન મારાથી કોઈ ભૂલ થઈ હોય તો એની દિલગીરી વ્યક્ત કરું છું. અને જ્યારે પણ પ્રજાના સેવક તરીકે, આપના સેવક તરીકે મારી જરૂર હોય, તમે યાદ કરજો. ગમે ત્યારે મારાથી બનતો બધો પ્રયાસ કરીશ. ફરીથી આપ સર્વેને દીપાવલીની અને નવા વર્ષની શુભેચ્છા. દિવાળીના શુભ અવસર ઉપર મારા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, વિવિધ સેવાકીય સંસ્થાના મિત્રો, પાટણ શહેર અને પાટણ જિલ્લાના સૌ નગરજનોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દિવાળીનો તહેવાર એમના ઘરમાં હર્ષોલ્લાસથી ઉજવાય અને આવનારું નવું વર્ષ સૌ પરિવારજનો માટે સુખમય, શાંતિમય અને સમૃદ્ધિ લાવે એ પ્રભુને પ્રાર્થના. નવા વર્ષના સૌને ઉત્તમ અભિનંદન. આપના નવ વર્ષ આપના માટે ખૂબ જ પ્રગતિકારક, સુખ અને શાંતિ લાવનારું અને સમૃદ્ધિ લાવનારું બની રહે તેવી હાર્દિક શુભકામનાઓ. નવા વર્ષને નિમિત્તે આપ સૌને મારી નગરપાલિકાના પ્રમુખ તરીકે વિનંતી કે પાટણ એક ઐતિહાસિક નગરી છે અને ઐતિહાસિક નગરીને વારસો સાચવી રાખવાની જવાબદારી આપ સૌની છે. નગરપાલિકા તરફથી આપ સૌને મારી એક નમ્ર અપીલ સમજો, વિનંતી સમજો, જે સમજો, એ આવનાર સમયમાં આપણે પ્લાસ્ટિકનો ત્યાગ કરીએ, સિંગલ યુઝ પ્લાસ્ટિક સ્વતંત્ર બંધ કરી દઈએ અને જ્યારે પણ ખરીદી કરવા જઈએ ત્યારે કપડાને છીરી લઈને જઈએ. સાથે સાથે ઘરનો અઠવાડ અથવા તો શાકભાજીના ટુકડા જ્યાં ન ફેંકીએ, જેના કારણે થોડી તકલીફો ઊભી થાય છે, મુશ્કેલી ઊભી થાય છે અને સ્વચ્છતા જળવાતી નથી. ઘરનો કોઈ પણ કચરો હોય, માલ સામાન હોય, કપડાના ગાભાના દૂચા હોય, કંઈ પણ હોય, એ નગરપાલિકાની ગાડીમાં આપવાનો આગ્રહ રાખો. અને સાથે સાથે આવનાર સમયમાં પાણીની ખૂબ જ તંગી અને તીવ્ર અછત ઊભી થાય એવા સંજોગોમાં આપણે સૌ પાણીની બચત કરીએ, ઘરની નાની ચકલીઓ ચાલુ ન રાખીએ, ધાબા ઉપર જો કુડીઓ હોય તેમાં બોલકોક નખાવીએ અને ઓવર થોડું પાણી થાય તેનો વ્યય ના થાય, દુર્વ્યય ન થાય એટલા માટે પાણીની બચત કરીએ. અને આ રીતે એક જન આંદોલન ચલાવી આપણી નગરપાલિકા પ્રત્યે આપણી સૌની જે ફરજ છે એ અદા કરી અને નવા વર્ષે આપણે સૌ સંકલ્પ કરી નવું વર્ષ આપણે ખૂબ જ શાંતિથી, સમૃદ્ધિથી અને ખૂબ આનંદથી ઉજવીએ તેવી સૌને શુભકામનાઓ. સમગ્ર પાટણ શહેર અને જિલ્લાની જનતાને દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પાટણ એક ઐતિહાસિક નગરી છે અને ઐતિહાસિક ઘટનાઓ બનતી રહે છે. આપ સૌના આશીર્વાદથી તાજેતરમાં જ નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ખૂબ જ સારું એવું મારા માટે પરિણામ આવ્યું કે 100% લોકોએ મને બિનહરીફ નગરપાલિકામાં ઉપપ્રમુખ બનાવ્યો. કદાચ અને પાટણના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે મારા માટે અને સમગ્ર પાટણ માટે આનંદની વાત છે. ભૂતકાળમાં રાજકીય અને સામાજિક જે જે કાર્યક્રમો કર્યા છે એમાં સમગ્ર પાટણની જનતાનો મને ખૂબ પ્રેમ અને સહકાર મળ્યો છે. આગામી દિવસોમાં જ્યારે હું નગરપાલિકાનો ઉપપ્રમુખ બન્યો છું ત્યારે હેરિટેજ નગરી કહેવાય છે પાટણ, ઐતિહાસિક નગરી કહેવાય છે પાટણ. સમગ્ર પાટણની જનતા અને અમે સાથે મળી અને પાટણને સુંદર બનાવીએ કે બહારથી આવવાવાળા લોકો પણ હવે ખરેખર પાટણ હેરિટેજ નગરી છે એવું અહેસાસ થાય. આપણે સૌ સાથે મળી અને પાટણને સુંદર બનાવીએ. ફરીથી પાટણ નગરના સૌ નગરજનોને દીપાવલીની શુભકામનાઓ, નવ વર્ષના નૂતન વર્ષ અભિનંદન. નવ વર્ષ આપનું ખૂબ સારું જાય. નવ વર્ષની અંદર આપ આપની મનોકામના જે પણ હોય પૂર્ણ થાય અને નવા વર્ષની અંદર આપ પ્રગતિના સોપાન સર કરો એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. સવિશેષ મારા વિસ્તારના લોકોએ જે છેલ્લી
બે ટર્મથી મને સાથ અને સહકાર આપ્યો છે, મને જે પ્રોત્સાહન આપ્યું છે એ બદલ દિલથી પણ એમને નૂતન વર્ષે અભિનંદન કહું છું. બીજી એક ખાસ વાત કે દેશના સદ્ય આદરણીય વડાપ્રધાન જે પ્રમાણે કામ કરે છે, આપણે સૌ દેશવાસીઓએ એમના હાથ મજબૂત કરવા જોઈએ. ગત વર્ષે એમણે પર્યાવરણ ઉપર ખૂબ મોટો ભાર મૂક્યો હતો અને દેશના લોકોએ સમગ્ર દેશની અંદર પર્યાવરણની અંદર પર્યાવરણ બચાવવાની અંદર અને વૃક્ષો વાવવાની અંદર લાગી ગયા હતા. એનો મોટો બેનિફિટ આ વર્ષે પણ થયો છે. આ વર્ષે દેશના વડાપ્રધાને આ દેશમાંથી પ્લાસ્ટિક મુક્ત થાય એના માટેનું એક અભિયાન ઉપાડ્યું છે. તો પાટણની પ્રજાને એક વિનંતી કરું છું નવા વર્ષે કે આપણે પણ પાટણને સુંદર બનાવવું હોય, હરિયાળું બનાવવું હોય તો આપણે પણ આ પ્લાસ્ટિકને જાકાર આપવો જોઈએ. નવા વર્ષના ફરી એકવાર સૌને નૂતન વર્ષ અભિનંદન. વંદે માતરમ. ભારત માતા કી જય. દિવાળીનો ઉત્સવ એટલે અંધકારમાંથી વિકાસ તરફનું પ્રયાસ, હિન્દુ સંસ્કૃતિની પરંપરા રહી છે કે દિવાળીના દિવસે રામરાજ્યનો રાજ્ય પ્રવેશ અને એના જ સંદર્ભની અંદર વર્ષો સુધી દિવાળીના ઉત્સવને ઉજવવાના પ્રસંગો બનતા હોય છે. દિવાળી પછી નવું બેસતું વર્ષ એ આ સંસ્કૃતિ પ્રમાણેનું હિન્દુ નવું વર્ષ આપણે ઉજવતા હોઈએ છીએ. પાટણ જિલ્લાના દરેકે દરેક લોકોને નવા વર્ષની મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. સામાજિક સમરસતા સાથે આ દેશ અને આ વિકાસ, આ દેશ અને આ રાજ્યના વિકાસ માટે સૌ કટિબદ્ધ બનીએ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગુજરાતમાં વિજયભાઈના નેતૃત્વમાં જ્યારે રાજ્ય અને દેશ એક નવી દિશાને આંબા તરફ જઈ રહ્યો છે ત્યારે આપણે સૌ કટિબદ્ધ બનીએ અને નવા વર્ષની અંદર જિલ્લાના દરેકે દરેક વ્યક્તિઓને મારા વતી ખૂબ શુભેચ્છા પાઠવું છું. સુખ શાંતિ અને સમૃદ્ધિમય અને તંદુરસ્તી બક્ષે એ જ અભ્યર્થના. ખૂબ ખૂબ આભાર. દિવાળી તથા નૂતન વર્ષની શુભ સવારે હું પાટણ શહેરના તમામ નગરજનોને તથા મારા વોર્ડ નંબરના 9ના ભાઈ અને બહેનોને નૂતન વર્ષના અભિનંદન પાઠવું છું અને નવું વર્ષ એમનું સારું, સુખ, સમૃદ્ધિમય અને તંદુરસ્ત બને એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. અને પાટણ શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે પાટણ નગરપાલિકા દ્વારા જે સ્વચ્છતાની ઝુંબેશ ચાલે છે તેમાં લોકો સાથ અને સહકાર આપીને પાટણને સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન. વિક્રમ સંવત 2076નું વર્ષ આપ સૌને લાભદાયી નીવડે. પાટણના તમામ લોકોના સર્વાંગી વિકાસ થાય, સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બક્ષે તેવી શુભકામનાઓ સાથે સૌને નવા વર્ષના અભિનંદન.
વિક્રમ સંવત 2076નું આવનારું નવું વર્ષ મારા યુનિવર્સિટીના સૌ સાથી કારોબારી સભ્યશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ, અધ્યાપક મિત્રો, એફિલિયેટેડ કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ, વિદ્યાર્થી મિત્રો, પોતાના વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદી સાહેબનો સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનો મંત્ર સાકાર કરે એવી આશા સાથે સૌને મારા નૂતન વર્ષાભિ દીપાવલીના શુભ પ્રસંગે શુભ અવસર જણાવી રહ્યો છે ત્યારે હું સૌ પાટણના નગરજનો તેમજ જિલ્લાના નગરજનોને દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તેમજ નવું ભારત વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે સૌ નગરજનોને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. સૌનું નવું વર્ષ ખૂબ જ ફળદાય નીવડે, સુખદાય નીવડે, તંદુરસ્ત રહે અને આખું વર્ષ આનંદ પસાર થાય એવું સૌ નગરજનોને સારું પાર પાઠવું છું. સાથે સાથે સૌ નગરજનોને હું અપીલ પણ કરું છું કે આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે સ્વચ્છતા અંગે અતિશય ચિંતિત હોય, પ્લાસ્ટિક માટે ચિંતિત હોય, અનેક અનેક કામો જે પ્રજાલક્ષી કામો માટે રાત દિવસે પ્રયત્ન કરતા હોય ત્યારે હું પણ આપ સૌને અપીલ કરું છું કે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ અને સ્વચ્છતાને વધુ ધ્યાન આપવું જોઈએ. કોઈ પણ જગ્યાએ ગંદકી કરવી ન જોઈએ. આપણે સૂકો કચરો કે ભીનો કચરો આપણા ત્યાં જ ડબ્બામાં રાખી અને આવનાર નગરપાલિકાના જ્યારે ટેમ્પાની ગાડી આવતી હોય કચરા ગાડી અને આપણે આવશો આપવો જોઈએ. એટલે સૌ નગરજનો મારી અપીલ છે સ્વચ્છતા રાખો, જળ બચાવો અને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરો. એક મારી સૌને અપીલ. અસ્તુ, ભારત માતા કી જય. જય હિન્દ. દીપાવલીનો અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આ પ્રસંગે પ્રભુ આપને સુખ સંપત્તિ, ઐશ્વર્ય, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધિ અને સદ્ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર વૈભવથી પરિપૂર્ણ થાય તેવી મારી અને મારા પરિવાર વતી આપ સૌને હાર્દિક શુભકામનાઓ. કરોડો દીવડાના ઝગમગાટ સાથે શરૂ થતું સંવત 2076નું નવું વર્ષ પાટણના સૌ નગરજનો, પાટણ નાગરિક સહકારી બેંકના સભાસદોને નવું વર્ષ શુભદાયી, લાભદાયી, ફળદાયી નીવડે, તેમજ સૌના ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય, ધનની વર્ષા થાય તેવી શુભેચ્છાઓ. દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કીધું છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એ રીતે આપણે સૌ સાથે મળી પાટણ નાગરિક સહકારી બેંકને આગળ વધારીએ. વેપારીઓ પોતાના વેપાર ધંધાના રોજગાર માટે બેંકમાંથી લોન લે, વિદ્યાર્થીઓ લેપટોપ બાઇક તેવી લોન લે, ગૃહિણીઓ પણ પોતાના ગૃહ ઉદ્યોગ માટે બેંકમાંથી લોન લે, આમ જનતા સુખી સંપન્ન લોકો બેંકમાં થાપણ મૂકે, આ રીતે બેંકને આપણે આગળ વધારીએ. આવનાર સમયની અંદર હું પાટણ નાગરિક સહકારી બેંકના સભાસદોને એક ગિફ્ટ ભેટ આપવાનો છું, તેમજ આપ સૌના સાથ સહકારથી પાટણ નાગરિક સહકારી બેંકની અમદાવાદ, થરા, વાવ અને મહેસાણા એમ ચાર જગ્યાએ શાખાઓ ખોલવાનો છું. આ રીતે બેંકનો વિકાસ થશે, પ્રગતિ થશે. આવો સાથે મળી રાગદ્વેષના અંધારાને દૂર કરીએ અને પ્રેમ અને સદભાવનાના દીવડા પ્રગટાવીએ અને સૌને નવા વર્ષના હેપી ન્યુ યર. સાલ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.